મિત્રો આજે આપણે વિભાગ એકની અંદર પ્રકરણ નંબર બે અસરકારક પત્ર વ્યવહાર અને તેની જુદી જુદી શૈલીઓ ઇફેક્ટિવ લેટર રાઇટિંગ્સ એન્ડ ઇટ્સ વેરિયસ સ્ટાઇલ શૈલીઓને સ્ટાઇલ તરીકે ઓળખી શકાય છે મિત્રો આમ તો પત્ર શબ્દ અને પત્ર વ્યવહાર એ બે શબ્દ આપણા ખૂબ પરિચયમાં છે પણ આજે આપણે અસરકારક પત્ર વ્યવહાર એટલે કે આપણો પત્ર જ્યારે અન્ય પેઢી એકમ કે વ્યક્તિઓ પાસે જાય તો એ પત્ર ઇફેક્ટિવ એટલે કે અસરકારક ક્યારે બને આવા મુદ્દાની ચર્ચા કરવાની છે તો આ અસરકારક પત્ર વ્યવહારને શીખતા પહેલાં આપણે પત્ર વ્યવહારનો ઇતિહાસ છે એ જાણવો ખૂબ જરૂરી છે આમ તો આપ ધોરણ દસની અંદર એસએસ એટલે કે સોશિયલ સાયન્સની અંદર જે આપણા પાષાણ યુગોની વાત થતી ત્યારે પણ પત્રવ્યવહાર એટલે કે સંદેશાઓને એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડવા માટે ઘણી બધી પદ્ધતિઓનો પ્રાયોગિક ધોરણે ઉપયોગ થતો જ પણ આજે આપણે કબૂતરાથી લઈ અને ઈમેલ સુધીના એક પાથને ઓળખવાનો છે કે રસ્તાને ઓળખવાનો છે મિત્રો આમ તો એમનો ઇતિહાસ ખૂબ પ્રાચીન છે પહેલાના સમયમાં તો પશુ અને પક્ષીનો ઉપયોગ સંદેશાઓની આપલે માટે થતો ત્યાર પછીના થોડાક સમય સુધારાની અંદર જો કોઈ ગોપનીય માહિતી હોય તો ખુદ રાજાનો બહુ નજીકનો વ્યક્તિ એટલે કે દૂત આ માહિતીને એક સ્થળેથી બીજા સ્થળે કાપડના ટુકડા ઉપર લઈ જતા હવે જ્યારે આપણે ભારતની જ વાત કરીએ તો કે ભારતમાં બ્રિટિશ રાજ વખતે સંદેશા વ્યવહારને ખૂબ આયોજનબદ્ધ અને સુસંગઠિત સ્વરૂપ આપવામાં આવ્યું એમના સમયની અંદર તાર અને ટપાલ વિભાગ પણ શરૂ કરવામાં આવ્યા અને ત્યાર પછી તો ભારત સરકારે ટેલિફોન અને આધુનિક ઉપકરણોની ભેટ ભારતીય પ્રજાઓને આપી મિત્રો પોસ્ટકાર્ડ આંતરદેશી પત્ર અને પરબીડીઓ એટલે કે કવર એ લોકોની અંદર ખૂબ જ લોકપ્રિય થયેલા પત્રવ્યવહારના માધ્યમો હતા પત્રવ્યવહારનો જે પ્રવાહ છે એને ઝડપી બનાવવા માટે આપણા પોસ્ટ વિભાગે ઘણા બધા નવા નવા પ્રયોગો કરી અને સફળતા મેળવેલી છે મિત્રો આજે આપણે સ્પીડ પોસ્ટ જેવી આધુનિક સેવાઓ સુધી પહોંચી ગયા છીએ ટેકનોલોજી પણ જ્યારે સંદેશાવ્યવહાર સાથે જોડાઈ ગઈ ત્યારે ઇન્ટરનેટે આપણા માટે ઈમેલની સેવાઓ શરૂ કરી અને આજે પત્રવ્યવહાર એકદમ આધુનિક ઝડપી ને સુરક્ષિત સ્વરૂપ લઈ અને આપણી પાસે આવી ગયેલો છે તો મિત્રો આ પત્રવ્યુહારનો ઇતિહાસ પશુ પક્ષી અને પ્રાણીથી લઈ અને આજા આજના ડિજિટલ એટલે કે જીરો વન લેંગ્વેજ સુધી આપણે એનો ઉપયોગ કરતા થઈ ગયા છીએ આજે પત્રવ્યુહારનો ઇતિહાસ એટલા માટે સમજવો જરૂરી છે કે આપણે પત્રવ્યવહાર વિશેની જો કોઈ બાબતોનો ક્યારે અભ્યાસ કરતા હોઈએ તો આપણે એમને સારી રીતના જાણી શકીએ મિત્રો પત્રવ્યવહારની આ લાક્ષણિકતાઓ છે આપણે સમજવી જરૂરી બને તો કે આ લાક્ષણિકતાઓની અંદર એવું કીધું છે કે સંદેશાવ્યવહારની ખૂબ જ સરળ અને કિફાયતી પદ્ધતિ છે સંદેશાવ્યવહાર ઘણી બધી રીતના થતો હોય છે જેમાંનું પત્રવ્યવહાર એક માધ્યમ છે આ સિવાય ટેલિફોન ઇન્ટરનેટ ચેટ વોઇસમેલ આ બધા જ ઉપયોગો છે પણ એમાં પત્રવ્યાર છે સરળ પણ છે બીજી લાક્ષણિકતા જોઈએ તો કે પત્ર લખનાર અને મેળવનાર બંને માટે ઉપયોગી છે લખનાર પોતાના સમયે અને સંજોગની અંદર લખી શકે છે મેળવનાર પોતાના સમયે વાંચી અને પ્રત્યુત્તર આપી શકે છે જો ત્રીજી લાક્ષણિકતા જોઈએ તો કે પત્રવ્યવહારમાં સ્થળ અંતર અને સમયની કોઈ મર્યાદા નડતી નથી ગમે તે સ્થળે ગમે એટલા દૂરના અંતરે અને ગમે એટલા સમયે તમે એને લખી શકો છો વાંચી શકો છો ચોથી લાક્ષણિકતા ભાગે લેખિત સ્વરૂપનું માહિતી સંચાર પત્રવ્યવહાર તેથી તમે એને આધારરૂપ પુરાવા તરીકે રાખી શકો છો કારણ કે ક્યારેક પુરાવાની ભવિષ્યમાં જરૂર પડે તો લેખિત સ્વરૂપ છે માટે રાખી શકાય છે ઘણી બધી માહિતીઓને પત્રોની અંદર આપણે ગુપ્ત પણ રાખી શકીએ છીએ પત્ર વિશ્વાસની માધ્યમ દ્વારા એક વ્યક્તિથી અન્ય વ્યક્તિ તરફ પહોંચેલો હોય તો માહિતીને ગુપ્ત રાખી શકાય છે ભવિષ્યમાં જો જરૂર પડે તો પત્રનો પુનઃ ઉપયોગ સરળ છે સાચવણી અને એ પત્રનો પુનઃ ઉપયોગ એમની એક સારી બાબત છે પત્રોને સરળતાથી મેળવી શકાય છે અને મોકલી શકાય છે ભાગે હસ્તલિખિત પત્રો હોવાથી પત્રોને આપણે વ્યવસ્થિત રીતના મેળવી અને મોકલી શકીએ છીએ પત્ર લખનાર અને મેળવનાર એ બંનેને એક જોડતી કડી સમાન છે પત્રનું લખાણ પેઢી અથવા સંસ્થા કયા હેતુથી અથવા કેવી છે એની એક છાપ આ પત્રની અંદર ઊભી કરી શકે છે અને મિત્રો પત્ર જે તે પેઢી કે સંસ્થાનું મૌન પ્રતિનિધિત્વ કરે છે એટલે કે આ સંસ્થા વિશેની આખી છાપ છે એ એમના પત્રની અંદર આવી શકે તો મિત્રો આમ આપણો પત્રવ્યવહાર છે એવી દસ અલગ અલગ પ્રકારની લાક્ષણિકતાઓ ધરાવે છે અથવા ત્રણ માર્ક ની અંદર મિત્રો સાથે સાથે આજે આપણે પત્રવ્યવહારના કેટલાક પ્રકારોને જોઈએ આપ ધોરણ આઠ નવ અને દસ ની અંદર હિન્દી અંગ્રેજી અને ગુજરાતી આ બધી ભાષાઓની અંદર પત્રવ્યવહાર કરતા આવ્યા છું મોટાભાગના પત્રવ્યવહાર આપણા એ પરિવાર સાથે જોડાયેલા આપણે અત્યાર સુધી અભ્યાસમાં શીખેલા પણ આજે આપણે કોમર્શિયલ લેટર વિશે પણ થોડીક માહિતી આની અંદર મેળવીશું તો આપેલી આકૃતિની અંદર આપ જોશો તો કે પત્રવ્યવહારના મુખ્ય બે ભાગ છે એક ઔપચારિક પત્રો અને બીજું છે અનૌપચારિક પત્રો જેને ફોર્મલ લેટર્સ ઇનફોર્મલ લેટર્સ તરીકે આપણે ઓળખી શકીએ છીએ ઔપચારિક પત્રોના બે પ્રકાર છે એક વાણિજ્યક પત્ર અને બીજું છે ઓફિશિયલ પત્રો એટલે કે ઓફિશિયલ લેટર્સ સૌથી પહેલાં આપણે અનૌપચારિક પત્રોના પેટા વિભાગોની વાત કરીએ તો કે આવા પત્રો સામાન્ય રીતના સામાજિક અને અંગત સંબંધોમાં લખાતા પત્રો હોય છે જેમ કે આપણો કોઈ મિત્ર કોઈ પરીક્ષા આપવા માટે જતા હોય તો આપણે એને શુભેચ્છા પત્ર લખી શકીએ કોઈ આફત આવેલી હોય તો આપણે કોઈને આશ્વાસન આપતો પત્ર લખી શકીએ કોઈ વિશિષ્ટ સિદ્ધિ હાસિલ કરેલી હોય તો આપણે એને અભિનંદન પત્ર લખી શકીએ અથવા કોઈ પ્રસંગ ઉચિત આપણે કોઈને આમંત્રણ આપતા હોય તો પત્રો લખી શકીએ એટલે કે એક સામાજિક અને અંગત સંબંધોની અંદર લખાતા પત્રોને અનૌપચારિક પત્ર તરીકે આપણે ઓળખી શકીએ મિત્રો આ સિવાય વાણિજ્યક પત્ર અને ઓફિશિયલ પત્ર એ ઔપચારિક પત્રોના બે પેટા પ્રકાર છે તો કે વાણિજ્યક પત્રો મુખ્ય હેતુ શું છે તો કે ધંધાનો પ્રચાર કરવો અને પ્રસાર કરવો મિત્રો દરેક વેપારીની ઈચ્છા એવી હોય છે કે પોતાનો ધંધો છે એ વધુમાં વધુ ફેલાય અને વધુમાં વધુ પ્રગતિ કરે તો આ માટે એને ઘણા બધા ગ્રાહક વર્ગ અથવા એક બીજી એજન્સીઓ સાથે સતત સંપર્કમાં રહેવું જરૂરી બનતું હોય છે તો આ સંપર્ક કાયમી ધોરણે ટકી શકે અને રહી શકે એ હેતુથી એવો વાણિજ્યક પત્ર વ્યવહાર છે એ કરતા હોય છે હવે વાણિજ્યિક પત્રની અંદર આપણા અભ્યાસની આપણે અનુલક્ષીને વાત કરીએ તો એમાં પૂછપરછના પત્રો સામાન્ય રીતના આપણે એને ઇન્કવાયરી લેટર તરીકે ઓળખી શકીએ આ પૂછપરછના પત્રોની અંદર ખરીદનાર વેપારી વેચનાર વેપારી પાસેથી વસ્તુ અથવા સેવાઓ અંગેની ભાવતાલ એમની ગુણવત્તા અને પોતે માલ કેટલા સમયની અંદર પહોંચાડી શકશે વગેરે પૂછપરછ કરતા પત્રો હોય છે અને સામે વેચનાર વેપારી એને એમના પ્રત્યુત્તરો પાઠવતા હોય છે ત્યારબાદ આવે છે ઓર્ડરના પત્રો તો સામાન્ય રીતના છૂટક વેપારી જથ્થાબંધ વેપારી પાસેથી જ્યારે વસ્તુ મેળવે છે ત્યારે છૂટક વેપારી જથ્થાબંધ વેપારીને એક લેખિત સ્વરૂપમાં પોતાનો ઓર્ડર લખાવતો હોય છે ઓર્ડરની અંદર બધી શરતો અને પૈસા ચૂકવણી અંગેની બધી બાબતો સાથે જોડાયેલી હોય છે ત્યાર પછી આવે છે એજન્સીના પત્રો મિત્રો એક એજન્સી એટલે કે એક વેપારી પેઢી બીજી વેપારી પેઢી સાથે ઘણા બધા પ્રકારનો પત્રવ્યવહાર કરતી હોય છે તો એમના વિશેની માહિતી એજન્સી પત્રોની અંદર આવે છે આપણે આ બધા જ પ્રકારના પત્રવ્યવહાર વિશેનો અભ્યાસ ક્રમશઃ કરવાનું રહેશે ત્યાર પછી આવે છે ઓફિશિયલ લેટર સામાન્ય રીતના સરકારની જે સંસ્થાઓ છે સરકારની સેવા આપતી સંસ્થાઓ છે અથવા તો જે વહીવટી બાબતો છે એમના માટે લખાતા પત્રો છે ભાગે અરજી પત્રો રેશન કાર્ડ સંબંધિત પ્રશ્નો સામાજિક પ્રશ્નો અને આ બાબત અંગે સરકારનું ધ્યાન દોરતા પત્રો છે એને આપણે ઓફિશિયલ લેટર તરીકે ઓળખી શકીએ ખરા તો મિત્રો ઉપરની કેટલીક બાબતો ઉપરથી આપણે સ્પષ્ટ થઈએ છીએ કે આ પત્ર આપણા માટે ખૂબ ઉપયોગી છે મિત્રો આવતા પીરિયડની અંદર આપણે વાણિજ્ય પત્રવ્યવહારનો અર્થ અને તેનું મહત્ત્વ છે ત્યાંથી આગળનો અભ્યાસ કરીશું